विकास रंगे रंगीना अवधरा गुजरात विकास रंगे रंगीना अवधरा गुजरात एक थी अधूरी सौथी पूरी थाय धरा गुजरात સૂક્ષ્મ નાના અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન વિકાસ અને સિદ્ધિ જે ઉદ્યોગોએ ગુજરાતના અર્થતંત્રને ઘડ્યું છે જે ઉદ્યોગો થકી ગુજરાત બન્યું દેશભરમાં વિકાસનું મોડલ જે ઉદ્યોગોએ રચી છે રોજગારીની અનેક તકો તેવા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ નાના અને લઘુ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપી તેમનો ઝડપી વિકાસ કરવા કેન્દ્ર સરકાર જેટલી જ કટિબદ્ધ છે ગુજરાત સરકાર. એમએસએમઈ ઉદ્યોગો વિશ્વના અનેક દેશોના વિકાસ મોડલના આધારસ્તંભ રહ્યા છે અને રહેશે. તે જ રીતે ભારતના અર્થતંત્રમાં પણ આ ઉદ્યોગો વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો કરી મોટા પ્રમાણમાં આયાત નિકાસ કરી દેશના અર્થતંત્રને વધુ મજબૂત અને વધુ વિકાસશીલ બનાવતા રહ્યા છે. એટલે એમએસએમઈને વધારે ને વધારે ઊંચાઈએ પહોંચાડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરી, જેના પગલે ભારતના વિવિધ સેક્ટર્સમાં ઉત્પાદન વધ્યું છે. સરકારે નિર્ણય લીધો છે कि जीएसटी पंजीकृत हर एमएसएमई को 1 करोड़ रुपये तक के नए कर्ज या इंक्रीमेंटल लोन की रकम पर ब्याज में 2% की छूट दी जाएगी. ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ કરવા માટે નાણાંની સહાયતા મળી રહે તે માટે મુદ્રા લોન યોજનાની જાહેરાત કરી કે જેની મદદથી નવા ઉદ્યોગ સાહસિકો નવા ઉદ્યોગ કરવા માટે સાહસ કરી શકે. પ્રધાનમંત્રીના દૂરંદેશી લક્ષ્યને પાર પાડવા અને તેમના જ કાર્યોમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતને વિકાસની દોડમાં સતત વિકસતું કર્યું છે. ઔદ્યોગિક વિકાસનું રોલ મોડલ બની ચૂકેલું ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટર ક્ષેત્રે મહત્તમ ફાળો ધરાવે છે. આજે ભારતમાં ફાર્માસ્યુટિકલ, ડાયમંડ, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ, જહાજો તોડવાનો બિઝનેસ, સિરેમિક, બ્રાસપાર્ટ, આ બધામાં સમગ્ર દેશમાંથી જે વેપાર થાય છે એમાં સૌથી ગુજરાત મોખરે છે, ગુજરાત આગળ છે. આકાશને આમતી આ સિદ્ધિ રાજ્યના સૂક્ષ્મ નાના અને લઘુ ઉદ્યોગોની પ્રગતિના કારણે શક્ય બની છે. રાજ્યમાં વિવિધ સેક્ટર્સમાં એમએસએમઈ યુનિટો સક્રિય છે. હવે ગુજરાતનો કોઈ પણ ગુજરાતી વિના મૂંઝવણે વધારે ઉદ્યોગ સાહસ કરી શકશે, કારણ કે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે અને ઉદ્યોગકારોને સસ્તા ભાવે જમીન, કેપિટલ સબસિડીથી માંડીને ક્રેડિટ સપોર્ટ અને ટેકનોલોજી સંપાદન અને પેટન્ટ માટે પણ સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ ક્લસ્ટર્સ દ્વારા એમએસએમઈને પ્રમોટ કરવામાં આવ્યા છે. ઉદ્યોગ આધારની નોંધણી મુજબ ગુજરાત રાજ્યનું વર્ષ 2017-18 માટેનું કુલ મૂડીરોકાણ રૂપિયા 32,892 કરોડ છે. ગુજરાતમાં એમએસએમઈ સેક્ટર જો છે એ બહુ જ મહત્વપૂર્ણ સેક્ટર છે. એના માટે રાજ્ય સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. કેપિટલ સહાય, વ્યાજ સહાયથી લઈને
એમને પોતાનું ઉદ્યોગ સ્થાપન કરવા માટે જમીન જોઈતી હશે તો જીઆઈડીસી મારફતે ઇવન કેપિટલ સબસિડીની અંદર લગભગ 20% સુધી એમના જો પ્લાન્ટ એન્ડ મશીનરીમાં મૂડીરોકાણ કરેલું છે એની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. ઇન્ટરેસ્ટ સબસિડીમાં પણ રૂરલ એરિયામાં અને મહિલાઓ SC ST ના હોય કે 35 વર્ષથી નીચે ઉંમરવાળા હોય તો એમને લગભગ 9% સુધી ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે. તો એ લોકો આગળ આવે, એમને સહાય મળે એના માટે અમે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંને મળીને પ્રયત્ન કરી રહ્યા છે. વડોદરામાં ₹1,991 કરોડનું રોકાણ, કે જેમાં બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, ખનીજો, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બરોડા ખાતે બાયોટેકનોલોજી ક્ષેત્રે સારા એવા પ્રમાણમાં પ્રગતિ સાધાઈ છે, સાથે સાથે એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ વિવિધ ઉદ્યોગોને લગતી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં આવી છે, જેના થકી ઘણા બધા લોકોને રોજગારી મળી રહે છે. આ એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી ક્ષેત્રે ભારતની પ્રથમ કંપની છે. અમને DISC તરફથી અહીંયા વડોદરામાં જ્યારે બી કંઈ બી હેલ્પની જરૂર પડે છે એટલે તરત જ તે અધિકારીઓ તરફથી અમને ખૂબ સારો સહકાર મળે છે, જેથી અમારું કામ ઘણું બધું ફાસ્ટ થાય છે. એ સિવાય અમારી જે કંપની જે છે એને MSME માંથી અત્યાર સુધીના 1 લાખના કેશ એવોર્ડ સાથે અમને 2 પ્રાઇઝ મળેલા છે. એક છે બેસ્ટ ઇનોવેશન ઇન પ્રોસેસ એન્ડ ટેકનોલોજી એન્ડ આઉટસ્ટેન્ડિંગ MSME એન્ટરપ્રિનરશિપ માટે અમને મળેલો છે. ખેડામાં ₹168 કરોડનું રોકાણ, કે જેમાં પેપર, સિમેન્ટ, જીપ્સમ, સિરામિક જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આણંદમાં ₹325 કરોડનું રોકાણ, કે જેમાં એગ્રો પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક, કેમિકલ, એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. મહીસાગરમાં ₹10 કરોડનું રોકાણ, કે જેમાં કૃષિ આધારિત ઉદ્યોગો, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ, ખનીજ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. દાહોદમાં ₹47 કરોડનું રોકાણ, કે જેમાં સિમેન્ટ, જીપ્સમ, રબર, પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એઝ એ MSME યુનિટ અમે લોકોએ સ્ટેટ ગવર્મેન્ટમાંથી સબસિડી અમને અપ્રૂવ થયેલી છે અને અમે લોકોએ લગભગ અત્યાર સુધીમાં 50 લાખનો કેશ બેનિફિટ મળેલો છે, જે અમે વર્કિંગ કેપિટલમાં સ્ટ્રેટ વે યુઝ કરી શકીએ છીએ. તમને એઝ અ ગાઈડન્સ જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી MSME યુનિટને જે મળે છે તેટ ઇઝ અનબીટેબલ ઇન ઇન્ડિયા આઈ કેન સે. પંચમહાલમાં ₹166 કરોડનું રોકાણ, કે જેમાં કૃષિ પ્રોડક્ટ્સ, ઓટોમોબાઈલ્સ, એન્જિનિયરિંગ, લાકડાની ચીજવસ્તુઓ, કાસ્ટ અને મશીનના સાધનો જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરમાં ₹11 કરોડનું રોકાણ, કે જેમાં કૃષિ આધારિત ઉદ્યોગો, પશુપાલન, ખનીજ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. મેક ઇન ઇન્ડિયા જે સ્પિરિટ થઈ એ દ્વારા અમે લોકોને અહીંયા આગળ RIP બુશિંગ બનાવવા માટેનો મોકો મળ્યો અને DISC એ અમને આની અંદર ટેકનોલોજી એક્વિઝિશન ફંડ માધ્યમથી પૈસા આપ્યા છે અને ઇન્ટરેસ્ટ સબસિડીના આપ્યા છે, કેપિટલ સબસિડીના આપ્યા છે અને કેપિટલ એક્સપાન્શન માટે અમને મદદ પ્રોવાઈડ કરી છે. સુરતમાં ₹12,138 કરોડનું રોકાણ, કે જેમાં ટેક્સટાઇલ, હીરા, એન્જિનિયરિંગ, લાકડાની ચીજવસ્તુઓ, રબર, ખનીજ, પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ ક્ષેત્રે સુરતમાં વિવિધ પ્રકારના ઔદ્યોગિક યુનિટો આવેલા છે, જે ઓટોમોબાઈલ ક્ષેત્રે ટેક્સટાઇલની જરૂરિયાતને પૂરી પાડે છે. આ ઉદ્યોગો થકી ઘણા બધા મહિલા વર્કરને રોજગારી મળી રહે છે. MSME ની જે સ્કીમથી અને અમે અહીંયા જે યુનિટ લગાવેલ છે, લોન હોય કે ઇન્ટરેસ્ટ સબસિડી હોય અને બીજી કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક કનેક્શન હોય, કોઈ પણ વસ્તુનું હોય તો અમને પૂરેપૂરો સહયોગ ગવર્મેન્ટની બધી જ ઓફિસોમાંથી મળેલ છે. અત્યારે અમારા યુનિટમાં 150થી વધારે લોકોને રોજગારી મળી રહી છે, એમાં 50%થી વધારે લેડીઝો કામ કરે છે. તે જ રીતે ડાયમંડમાં પણ સુરત ક્ષેત્રે ડાયમંડ અને ડાયમંડથી બનતી જ્વેલરીની મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે, જેના થકી લાખો લોકોને રોજગારી મળી રહે છે. ભરૂચમાં ₹1,481 કરોડનું રોકાણ, કે જેમાં એન્જિનિયરિંગ યુનિટ્સ, કેમિકલ ઉદ્યોગ, રબર, પ્લાસ્ટિક, પેટ્રો પ્રોડક્ટ્સ, કોટન ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નવસારીમાં ₹252 કરોડનું રોકાણ, કે જેમાં કૃષિ આધારિત પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ખનીજ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. વલસાડમાં ₹1,029 કરોડનું રોકાણ, કે જેમાં કેમિકલ, ટેક્સટાઇલ, કાગળ અને તેનો માવો જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તાપીમાં ₹47 કરોડનું રોકાણ, કે જેમાં કૃષિ આધારિત ચીજવસ્તુઓ,
કાગળ, એન્જિનિયરિંગ યુનિટ્સ, રિપેર એન્ડ સર્વિસિંગ, ખનિજ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નર્મદામાં 6 કરોડનું રોકાણ કે જેમાં લાકડું, કેમિકલ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ, કૃષિ આધારિત ઉદ્યોગો, કાગળ, તૈયાર કપડાં, ટુરિઝમ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય એમએસએમઈ તરફથી અમને 25 લાખની કેપિટલ સબસિડી અને 7% ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળેલી છે. એમએસએમઈ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન બધી જ એપ્લિકેશન થાય છે, ડ્રગ એપ્લિકેશન, સબસિડીની એપ્લિકેશન, પોલ્યુશનની એપ્લિકેશન, બધી જ ઓનલાઈન છે. સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં લાયસન્સીસ મળી જાય છે બધા. સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે પિત્તળનું ઉત્પાદન થાય છે, જે ભારતના કુલ પિત્તળના ઉત્પાદનમાં મહત્તમ ફાળો આપે છે, જ્યારે રાજકોટ ઓઇલ એન્જિન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ નંબરે આવતું શહેર છે. રાજકોટમાં ઓઇલ એન્જિન ક્ષેત્રે વિવિધ કંપનીઓ કાર્યરત છે, જે ભારતના સ્થાનિક તથા એક્સપોર્ટ બજારમાં મહત્તમ ફાળો ધરાવે છે. આ ઉદ્યોગો થકી ઘણા બધા લોકોને રોજગારી મળી રહે છે. એસી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે એમએસએમઈ વિભાગ દ્વારા દરેક વખતે કોઈ પણ પ્રકારની સહાયતાની જરૂર પડી, કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડી હોય તો તેઓ હંમેશા પોઝિટિવલી એ લોકોનો એપ્રોચ રહ્યો છે. આ સિવાય બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રી રાજકોટ ખાતે આવેલ છે. હાલમાં અમારા કારખાનાની અંદર 125-140 જેવા માણસોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. 2018માં એમએસએમઈનો એવોર્ડ ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને મળેલ છે. 25 લાખ રૂપિયા પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે અમને ચૂકવવામાં આવ્યા હતા. તો મોરબીમાં દેશનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ વિકાસ પામેલ છે. ભાવનગરમાં વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ તોડવાનું યાર્ડ છે. અહીં અલંગ ખાતે સમગ્ર વિશ્વમાંથી વાહનો શિપ બ્રેકિંગ માટે આવે છે. તો સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક પાર્ક ફેલાયેલો છે. જ્યારે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવતો હશે ત્યારે ગુજરાત વિકાસની હરોળમાં સૌથી આગળ ઊભું હશે. જેની ઝાંખી જોવી હોય તો જોઈ લો બજેટ 2019. માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો માટેનું નહીં, સૌ કોઈને આવરી લેતું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ઉદ્યોગો અને વેપાર ધંધા સાથે પર્યાવરણનો પણ વિકાસ. વિકાસ પણ પર્યાવરણના ભોગે નહીં. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સૂર્ય અને વાયુ બંને ઊર્જા સાથેનો વિકાસ. સોલાર એનર્જી 30,000 મેગાવોટ વર્લ્ડમાં હાઈએસ્ટ સ્ટેટ તરીકે આપણે હશું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે આધુનિક સ્માર્ટ વોટર મેનેજમેન્ટ. દરરોજ વપરાયેલું પાણી ડ્રેનેજમાં જાય છે એ ટ્રીટેડ વોટર થાય, ટ્રીટ થાય અને એનો રીયુઝ થાય, ખેતીમાં થાય, ઉદ્યોગમાં થાય, તળાવ ભરવામાં થાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ખેડૂતોને વીજળી, સિંચાઈ અને વિના વ્યાજે ધિરાણ. દરેક ખેડૂત ધોરિયાથી ને એક એક ટીપાથી ખેતી કરે, પાણીનો બચાવ કરે, એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આવતા 5 વર્ષમાં દરેક હાથને કામ આપવા તૈયાર છે ગુજરાત. લાખો ભરતીઓ થશે, કરોડોના ધિરાણ થશે અને સાથ આપશે ગુજરાત. બજેટ 2019 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સૌનો વિકાસ. અમદાવાદમાં ₹6,260 કરોડ કે જેમાં કૃષિની પ્રોડક્ટ્સ, કેમિકલ, ટેક્સટાઇલ્સ, ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ક્ષેત્રે પણ બહુ મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયેલ છે. અમે મહિનાના લગભગ 35-40 હજાર શર્ટ્સ બનાવીએ છીએ, જુદી જુદી બ્રાન્ડ્સને સપ્લાય કરીએ છીએ. યુરોપમાં એક્સપોર્ટ છે મારું. પણ ખાસ વાત મારે આજે એ કરવાની કે જે અમે એપેરલ પોલિસી મૂકી 2 વર્ષ પહેલાં, એ બહુ જ સારી છે અને ખાસ કરીને એમાં જે લેબર માટે ઇન્સેન્ટિવ એમણે આપ્યું છે એ ઉત્તમ છે. મહેસાણા ખાતે ₹665 કરોડ કે જેમાં જિનિંગ મિલ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ ક્ષેત્રના ઉદ્યોગો કાર્યરત છે. પાટણ ₹84 કરોડ કે જેમાં ફૂડ પ્રોસેસિંગ, કાગળ અને તેનો માવો, કોટન આધારિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગાંધીનગર ₹779 કરોડ કે જેમાં
ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ્સ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. હમ કુછ બનાના ચાહતે થે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઓર વો ચીઝ થા ખાખરા और उसमें एमएसएमई का हमको बहुत सपोर्ट रहा. एमएसएमई में सबसे बड़ा सपोर्ट जो हमें मिला वो है कोलेटरल फ्री लोन. कोलेटरल फ्री लोन एक्चुअली कहीं से मिलता नहीं है, जो एमएसएमई ने हमको देने के लिए तैयार हुआ. आज हम 13 कंट्री में हमारी खाकरा को एक्सपोर्ट करते हैं. बनासकांठा रुपया 224 करोड़ के जेमा फूड प्रोसेसिंग, टूरिज्म, खनिज आधारित उद्योगों का समावेश थाय छे. साबरकांठा रुपया 252 करोड़ કે જેમાં એન્જિનિયરિંગ, ખનિજ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અરવલ્લી રૂપિયા 53 કરોડ કે જેમાં એન્જિનિયરિંગ, રિપેર એન્ડ સર્વિસિંગ, ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાત સૌથી વધારે ગાંસડી બનાવતું સ્ટેટ છે. ટેક્સટાઇલ પોલિસીમાં જે 3 બેનિફિટ આપ્યા, વ્યાજનો બેનિફિટ, ઇલેક્ટ્રિકનો બેનિફિટ અને વેટનો બેનિફિટ, એનાથી લગભગ 35 લાખ સ્પિન્ડલ ગુજરાતમાં આવ્યા અને ટોટલ આપણું જે 1 કરોડ આજુબાજુ ગાંસડીનું પ્રોડક્શન થતું હતું એમાંથી લગભગ આપણે 75-80 લાખ ગાંસડી કન્ઝ્યુમ કરતા થઈ ગયા. આ ઉપરાંત કચ્છ વિસ્તારમાં પણ રૂપિયા 492 કરોડનું રોકાણ એમએસએમઈ ઉદ્યોગોમાં થયું છે. અહીં વિવિધ મિનરલ્સ અને ખનિજ આધારિત ઉદ્યોગો વિકાસ પામ્યા છે. અમે સિલિકાના ઉદ્યોગમાં આરએનડી કરીને અમે પાયોનર છીએ. આરએનડીની અંદર ઘણો બધો ખર્ચ હોય છે, તો સરકાર દ્વારા અમને આરએનડીમાં પણ ઘણો બધો ફાયદો થયો છે. રાજ્ય સરકાર દ્વારા અમને વ્યાજ સહાય મળી છે, ઇલેક્ટ્રિક ડ્યુટી માફી મળી છે. અહીં હેન્ડીક્રાફ્ટ, મીઠા ઉદ્યોગ અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગો વિકાસ પામ્યા છે. આ ઉદ્યોગો થકી કચ્છ વિસ્તારના લોકોને નોકરી મળી રહે છે. આમ ગુજરાતના છેવાડાના માણસને આનો લાભ મળી રહે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી સબસિડી વાલી અમને લોન મળે છે. બેંકેબલ વાજપાઈ લોન અમે અત્યારે લીધી છે ને એનામાં મોટામાં મોટો અમને ફાયદો થયો છે કે અમે નાના કારીગર છીએ, અમારા પાસે કોઈ રોકાણનો એક રૂપિયો નહોતો ત્યારે સરકાર થકી જે અમને આ પૈસા મળ્યા છે એના થકી અમે નાની મોટી મશીનરી ખરીદી શકીએ છીએ અને અમે સ્ટોક પણ કરી શકીએ છીએ, અમે આગલા સિઝનમાં વેચાણ કરી શકીએ. રાજ્યમાં કેમિકલ્સના 23, એન્જિનિયરિંગના 21, ટેક્સટાઇલ્સના 18, મિનરલ આધારિત ઉદ્યોગોના 16, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના 7 ક્લસ્ટર્સ ધમધમે છે, જે એમએસએમઈના વિકાસને વેગ આપે છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને સાનુકૂળ નીતિઓ અને પ્રોત્સાહનના કારણે વર્ષ 2006-2015 દરમિયાન કુલ 3,21,181 એમએસએમઈના રજીસ્ટ્રેશન થયા હતા. 20 ઓક્ટોબર 2015 એમએસએમઈની નોંધણી ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ એટલે કે યુએએમ હેઠળ કરવામાં આવે છે અને તે હેઠળ અત્યાર સુધીમાં 5,74,417 યુનિટ નોંધાયા છે. રાજ્યમાં ઉદ્યોગ સાહસિકતાને પોષતું વાતાવરણ છે. 2015-16 એનએસએસ 73 રાઉન્ડ મુજબ રાજ્યમાં કુલ 33 લાખથી વધારે એમએસએમઈ યુનિટો છે. ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન અંતર્ગત કુલ 5,74,417 એમએસએમઈ ઉદ્યોગની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી સૂક્ષ્મ ઉદ્યોગો 4,84,471, નાના ઉદ્યોગો 86,292 અને મધ્યમ ઉદ્યોગો 3,654 જેટલા નોંધાયા છે. 2018-19 રાજ્ય સરકારના બજેટમાં એમએસએમઈ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી અને એમએસએમઈના વિકાસ માટે કુલ રૂપિયા 843 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી 450 કરોડ રૂપિયા કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રી માટે, 50 કરોડ રૂપિયા એમએસએમઈને સ્ટાર્ટઅપ ફંડ તરીકે, 35 કરોડ રૂપિયા ખાદીના પ્રમોશન માટે અને રૂપિયા 16.5 કરોડ હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના માર્કેટિંગ માટે ફાળવવામાં આવ્યા હતા. રાજ્યમાં એમએસએમઈના વિકાસ માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવેલ છે, જેમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, વેન્ચર કેપિટલ માટે સહાય, ટેકનોલોજી એક્વિઝિશનમાં સહાય, પર્યાવરણ જાળવણીના પગલામાં સહાય, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ પ્રોત્સાહનો. રાજ્ય સરકારે એમએસએમઈને કુશળ માનવબળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ મહત્વની જોગવાઈ કરી છે, જે મુજબ એમએસએમઈને સ્કિલ ડેવલપમેન્ટ સહાય આપવામાં આવે છે. ઉપરાંત વિવિધ જીઆઈડીસી એસ્ટેટ્સમાં 50થી વધારે સ્કિલ અપગ્રેડેશન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. રાજ્યમાં ખાસ એમએસએમઈ કમિશન રેટની સ્થાપના કરવામાં આવી છે, જે એમએસએમઈ માટે યોગ્ય ઇકોસિસ્ટમની રચના કરે છે. ઉપરાંત રાજ્યમાં એમએસએમઈના વિકાસ માટે માર્ગદર્શન અને સહાય કરે છે. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર,
રાજકોટ, ભાવનગર, વલસાડ, ભરૂચ, આણંદ, મહેસાણા અને ભુજ એમ 11 શહેરોમાં એમએસએમઈ ફેસિલિટેશન હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપે છે. એમએસએમઈને સહાય આપવા માટે વિવિધ પોલિસી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં ગાર્મેન્ટ એન્ડ એપેરલ પોલિસી 2017, એગ્રી બિઝનેસ પોલિસી 2016, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસી 2016, ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2016, હેલ્થ પોલિસી 2016, આઈટી પોલિસી 2016, વિન્ડ પાવર પોલિસી 2016, બાયોટેકનોલોજી પોલિસી 2016, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015-16, સોલર પાવર પોલિસી 2015, સ્ટાર્ટઅપ સ્કીમ 2015, ટુરિઝમ પોલિસી 2015, મેન્યુફેક્ચરિંગ પોલિસી 2013નો સમાવેશ થાય છે. રાજ્યમાં ધમધમતા એમએસએમઈ ઉદ્યોગોને કુશળ માનવબળ મળી રહે તે માટે રાજ્યમાં મજબૂત શિક્ષણ વ્યવસ્થા પણ છે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે કે આઈટીઆઈ છે, ઇન્ડસ્ટ્રી કમિશન રેટ, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સતત એમએસએમઈ ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત છે. એમએસએમઈની સહાયતા માટે વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ છે, જેમાં માઇક્રો મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઈડીઆઈ અને સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સીઈડીનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યમાં એમએસએમઈ ઉદ્યોગોએ જે વૃદ્ધિ કરી છે અને અનેક મોરચે ગુજરાતને ટોચનું સ્થાન અપાવ્યું છે તે ધ્યાનમાં લઈને સરકારે કેટલાક સેગમેન્ટમાં એમએસએમઈ માટે ભાવિ વિકાસની તક હોવાનું તારણ આપ્યું છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, ઓટોમોટિવ, હેલ્થકેર, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ એન્ડ પ્રોસેસ ઇક્વિપમેન્ટ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સનો સમાવેશ થાય છે. દર 2 વર્ષે યોજાતા વાયબ્રન્ટ ગુજરાતમાં એમએસએમઈ સેક્ટરમાં સૌથી વધુ એમઓયુ થાય છે. આ વર્ષે એટલે કે વાયબ્રન્ટ ગુજરાત 2019માં પણ ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે ઉત્પાદન ક્ષેત્રનું હબ બને અને વધુને વધુ રોજગારીનું સર્જન થાય તેવા પ્રયાસો માટે આગળ પગલાં લેવાયા. ગુજરાત રિપ્રેઝેન્ટ્સ ધ બેસ્ટ ઓફ બિઝનેસ સ્પિરિટ વિચ એક્ઝિસ્ટ ઇન ઇન્ડિયા. ધેર હેઝ બીન અનપ્રેસિડેન્ટેડ ફોકસ ઓન મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વી હેવ વર્ક હાર્ડ ટુ પ્રમોટ મેન્યુફેક્ચરિંગ ટુ ક્રિએટ જોબ ફોર અવર યુથ. વાયબ્રન્ટ ગુજરાતની સફળતાની દરેકે ગંભીરતાપૂર્વક નોંધ લીધી. વાયબ્રન્ટ ગુજરાતના સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ગેટવે ટુ ધ વર્લ્ડ ગણાવ્યું હતું. આઈ વેલકમ યુ ઓલ ટુ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019. એમએસએમઈ હેવ બીન અવર બેકબોન એન્ડ સ્ટ્રેન્થ. લાઈક એવરી યર દે આર પ્રેઝન્ટ ઇન બિગ નંબર્સ. અમે આપના માટે નવી પોલિસીની પણ જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપનું જોયું છે, એક એવા ભારતનું સપનું જ્યાં વધારે ને વધારે એમએસએમઈ સ્થાપી ભારતનો વધારે ને વધારે ઔદ્યોગિક વિકાસ થાય અને વધારે લોકોને રોજગારી મળે. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. ભારત જીતના એક્સપોર્ટ કરતા હૈ ઉસમે 40-45% કા યોગદાન દેશ કે છોટે ઓર મધ્યમ વર્ગ કે ઉદ્યમીઓ કા હોતા હૈ. આપ જૈસે ઉદ્યમીઓ કા ઉનકો ઓર મજબૂત કરને કે લિયે સરકાર છોટે છોટે ઉત્પાદો કે એક્સપોર્ટ પર ભી બલ દે રહી. 4 વર્ષ પહેલે જહાં હમ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ મેં 142વે નંબર પર થે, આજ 77વી રેન્ક પર હમ પહોંચ ચુકે હૈ. યાને 65 રેન્ક કા રિકોર્ડ જમ્પ. રાજ્ય સરકારે પણ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે અનેક પગલાં લીધા છે અને ભારતીય રાજ્યોના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં હંમેશા ટોચના 3 રાજ્યોમાં સ્થાન જાળવ્યું છે.
રોકાણકારોને સમયસર ક્લિયરન્સ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017 પસાર કરવામાં આવ્યો છે. આ જ રીતે ગુજરાતને સતત વિકાસશીલ રાખવા અને વિશ્વની નજર ભારત ભણી જાય અને ભારતની નજર ગુજરાત ભણી જાય એટલે જ ગુજરાતના વિકાસને અવિરત માર્ગ પર દોડાવવા માટે વર્ષ 2030 સુધીમાં ગુજરાતીઓની માથાદીઠ આવક 5.2 લાખ કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને કટિબદ્ધ છે.